અરવલ્લીના ખડોલમાં સરપંચે ઇજળ સમાધિની માંગ કરી. ધનસુરાના ખડોલમાં શ્રમદાનનો મામલો, જ્યાં સરપંચ ભલાભાઈ ભરવાડની ઇજળ સમાધિની માંગણી કરવામાં આવી છે. 10 ગ્રામ પંચાયતના સરપંચોએ સમર્થન આપ્યું. રાજ્યપાલ અને કલેક્ટરને ઇજળ સમાધિ માટે લેખિતમાં જાણ કરાઈ છે. એક મહિના અગાઉ ગ્રામલોકોએ નદીમાં બનાવ્યો હતો રસ્તો. વાત્રેક નદી પર ડીપ કે પુલની માંગણી 10 ગ્રામ પંચાયતના ફાયદા માટે જળ સમાધિ લેશે સરપંચ. સરપંચો સાથે જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યપાલ અને કલેક્ટરને જળ સમાધિ માટે લેખિતમાં કરાઈ જાણ. એક મહિના અગાઉ ગામ લોકોએ નદીમાં બનાવ્યો હતો રસ્તો. અરવલ્લીના ખડોલમાં સરપંચે જળ સમાધિની માંગ કરી છે. ધનસુરાના ખડોલમાં શ્રમદાન મામલે, જ્યાં સરપંચ ભલાભાઈ ભરવાડની જળ સમાધિની માંગ કરાઈ છે. 10 ગ્રામ પંચાયતના સરપંચોએ આ અંગે સમર્થન પણ આપ્યું છે. સમીર જોડાયા છે. સમીર, રાકરે રાજ્યપાલ અને કલેક્ટરને જળ સમાધિ માટે લેખિતમાં જાણ કરાઈ છે, જળ સમાધિની માંગ કરવામાં આવી રહી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી ખ્યાતિ, જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું જે ખડોલ ગામ આવેલું છે, તે ખડોલ ગામથી આ ગામના લોકો વર્ષોથી જે નદી આવેલી છે તે ખડોલ ગામથી રડોદરા ગામને જે રોડ છે એ રોડની બ્રિજ માટેની માંગણી કરવામાં આવી છે. વચ્ચે અગાઉ આ લોકો દ્વારા એક શ્રમદાન કરીને એક નાનકડો પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પાણી આવવાના કારણે પુલ ધોવાઈ ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનો નિકાલ ના આવતા આજે ખડોલ ગામના સરપંચ અને તેમના ગામમાં બીજા 7 ગામના સરપંચો તેમના સમર્થનમાં આવ્યા છે અને તેમણે રાજ્યપાલને એક લેટર લખ્યો છે અને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જળ સમાધિની માંગણી કરી છે. ખ્યાતિ જી, આભાર સમીર આપનો માહિતી બદલ. એક જ મહિના અગાઉ જે રીતે ગામ લોકોએ માંગણી કરી છે, અરવલ્લીના ખડોલમાં સરપંચે જળ સમાધિની માંગ કરી, 10 ગ્રામ પંચાયતના સરપંચોએ આ અંગે સમર્થન આપ્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરનું યોજાશે શિલાન્યાસ સમારોહ. જાજપુર ગામમાં 28-29 ફેબ્રુઆરી યોજાશે કાર્યક્રમ. માં ઉમિયાના મંદિરને શિલાન્યાસ સમારોહ યોજાશે. દેશભરના સાધુ સંતો મહંતો અહીં હાજર રહેશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શિલાન્યાસ સમારોહ આયોજન કરી રહ્યું છે, જ્યાં 431 ફૂટ ઊંચા ભવ્ય મંદિરનું શિલાન્યાસ થશે. 52 ફૂટ ઊંચા સ્થાનક પર બિરાજશે માં ઉમિયા. દેશભરના સાધુ સંતો મહંતો અહીં ખાસ ઉપસ્થિત રહેશે. તો 82 મીટર ઊંચા વ્યૂ ગેલેરીમાંથી નિહાળી શકાશે મંદિરનો નજારો. 2 લાખ કરતા વધુ ભક્તો મંદિરમાં પધારશે. 2,11,000 બહેનોની જ્વારા શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. મંદિરની ડિઝાઇન જર્મન ઇન્ડિયન આર્કિટેક્ટે બનાવી છે. ગર્ભગૃહમાં ભારતીય શાસ્ત્રોમાં વર્ણાયેલ ડિઝાઇન હશે. શિલાન્યાસના આયોજન માટે 50 થી વધુ સમિતિઓ પણ બનાવાઈ છે. કાર્યક્રમમાં 5,000 થી વધારે સ્વયંસેવકો હાજર રહેશે. પૂજન કરવાનું છે. 2 દિવસમાં અંદાજે 2 લાખ કરતા વધુ માં ઉમિયાના ભક્તો વિશ્વ ઉમિયા ધામ જાજપુર અમદાવાદ ખાતે પધારવાના છે. સમગ્ર સમારોહનું કાર્યક્રમનું આયોજન 50 કરતા વધારે કમિટીઓ કરી રહી છે અને 5,000 જેટલા સ્વયંસેવકો દિવસ અને રાત આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. 28 તારીખે સવારે 8 થી 12 કલાકે આહુતિ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે, કે જે સમગ્ર વિશ્વમાં એક શાંતિનો અને શ્રદ્ધાનો સંદેશ આપશે અને સમગ્ર શહેરનું અને સમગ્ર સ્થળનું પવિત્રકરણ કરવા માટેનું આયોજન છે. જગતજનની માં ઉમિયાનું વિશાળ અને ભવ્ય મંદિર આગામી સમયમાં આકાર લે ત્યાં સુધી ભાવિક ભક્તો હંમેશા ત્યાં દર્શન કરી શકે માટે જગતજનની માં ઉમિયાની ચલ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન એ જ દિવસે કરવામાં આવ્યું છે. તો ખાસ આ શિલાન્યાસમાં ઉપસ્થિત રહેવાના છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ આયોજિત કરાયો છે તેના દ્રશ્યો પણ જોઈ શકો છો. જાજપુર ગામમાં 28-29 ફેબ્રુઆરી યોજાશે અહીં કાર્યક્રમ. ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી દેવાઈ છે. માં ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શિલાન્યાસ સમારોહનું આયોજન કરે છે, જ્યાં 431 ફૂટ ઊંચા ભવ્ય મંદિરનું શિલાન્યાસ થશે.